ગલકાનું આજે આપણે ખૂબ જ ટેસ્ટી શાક બનાવવાના છે, તો એના માટે મેં 500 ગ્રામ ગલકાને મોટા મોટા સમારી દીધા છે આ રીતે, જેને આપણે 1 ચમચી તેલ કુકરમાં ગરમ કરીને, તેલ ગરમ થાય એટલે થોડી હિંગ નાખીને ગલકા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. જેમાં આપણે ચપટી હળદર અને ગલકા પૂરતું મીઠું ઉમેરીને મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે પાણી બિલકુલ ઉમેરવાનું નથી અને 1 સીટી વાગવા આવે એ પહેલાં જ આપણે કુકર બંધ કરી દઈશું. આ રીતનું શાક છે ગલકાનું, તો જેના ઘરમાં સ્પેશિયલી ગલકા ના ખવાતા હોય, કોઈ ગલકા ના ખાતું હોય, તો કોઈને કીધા વગર પૂછ્યા વગર તમે આ રીતે શાક બનાવશો ને તો ખ્યાલ પણ નહીં આવશે કે ગલકાનું શાક બનાવ્યું છે. ખાલી 1 ચમચી જેટલું હું પાણી રેડું છું, 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને કુકર બંધ કરી દઈશું અને 1 સીટી વાગવા આવે પહેલાં ગેસ બંધ કરી દઈશું. બીજી બાજુ મિક્સરમાં 4-5 કળી લસણની, 2 મીડિયમ સાઇઝની ડુંગળી વાટી દઈશું, સાથે જ 2 મોટી સાઇઝના ટામેટા ઉમેરી દઈશું મોટા મોટા સમારીને, જેને આપણે વાટી દઈશું અથવા તો ઝીણા સમારી દઈશું. ગ્રેવી વઘારવા માટે તેલ મૂકીને, તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, જે ખડા મસાલા ઉમેરવા હોય એ ઉમેરીને ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું. 1 મિનિટ માટે આપણે સાંકળી દઈશું, સાથે જ તેમાં કસૂરી મેથી ઉમેરી દઈશું ડુંગળી સાતડીએ એ જ વખતે. 1 મિનિટ માટે ચડવા દઈશું ડુંગળી. ડુંગળી ચડી જાય એટલે એમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી દઈશું. ડુંગળી વધારે ઉમેરવી હોય તો તમે વધારે પણ લઈ શકો છો. ટામેટા અહીંયા મેં એકદમ મોટા લીધેલા છે એટલે 2 નંગ જ લીધેલા છે 500 ગ્રામ ગલકા સામે, બાકી તમે 3 થી 3 પણ લઈ શકો છો મીડિયમ હોય તો. મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ગ્રેવીના ભાગનું મીઠું, કારણ કે ગલકામાં આપણે ઉમેરી દીધું છે એટલે એ રીતે મીઠાના માપમાં ધ્યાન રાખવાનું, અને સાથે જ ધાણા જીરું 1 ચમચી. તીખાસ પ્રમાણે તમે ગરમ મસાલો પણ આની અંદર ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું બધો જ મસાલો. ગ્રેવી ચડવા દઈશું 3-4 મિનિટ માટે. બીજી બાજુ કુકર ખોલીને ચેક કરીશું, ગલકા ચડી ગયા છે. જે આપણે મેશ કરી દઈશું, પાણી કાઢવું હોય તો કાઢી પણ શકો છો, અને શરૂઆતમાં પાણી તમારે સ્કીપ કરવું હોય, જ્યારે આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરેલું એ નહીં ઉમેરશો તો પણ ચાલશે. તો આ રીતે આપણે ગલકાને મેશ કરી દઈશું. પાણી કાઢવું હોય તો પાણી અલગથી કાઢીને એ પાણી આપણે ખીચડીમાં પણ ઉમેરી શકીએ છીએ, ગલકાનું વધારાનું પાણી કાઢીને. તો હવે આપણે આ ગલકા, ટામેટા ચડી ગયા છે એટલે ઉમેરી દઈશું, તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે ગલકા જે બાફેલા થોડા સાતરીને, 1 ચમચી તેલમાં સાતરીને જે બાફેલા એનો પલ્પ આપણે બધો ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. 5-1 મિનિટ શાકને ચડવા દઈશું, વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું. છેલ્લે આપણે 1 ચમચી શીંગ દાણા છોતરા સાથે જ વાટીને શાક જ્યારે ચઢી જાય ત્યારે ઉમેરી દઈશું. તો તેલ છૂટું પડવા માંડ્યું છે, શાક આપણું તૈયાર છે. અમે એકદમ માપનું તીખું ખાઈએ એટલે બહુ લાલ મરચું વધારે નથી ઉમેર્યું. તમે તમારી તીખાસ પ્રમાણે લાલ મરચાંમાં વધઘટ કરી શકો છો. શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું. 1 ચમચી શિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે કારણ કે મેં ગલકાનું પાણી પણ ઉમેરેલું સાથે. જો તમે ગલકાનું પાણી કાઢી દીધું હશે અને પછી ઉમેર્યું હશે તો તમારે શિંગદાણા ઉમેરવાની જરૂર નથી, પણ ગલકાનું પાણી સાથે જ આપણે ઉમેરીશું ગલકા, તો એના જે પણ બધા એમાં તત્વ હોય એ બધા જળવાઈ રહે શાકમાં. 2 મિનિટ થવા દઈશું શાકને. તો જેના પણ ઘરના સભ્યો, ઘરના મેમ્બર્સ ગલકા પસંદ નથી કરતા, તો એવા ફેમિલી માટે હું ખાસ આ રેકમેન્ડ કરીશ કે આ શાક બનાવજો,
ગલકાનું શાક છે ડેફિનેટલી ખ્યાલ જ નહીં આવશે. અને તીખું ખાવાના શોખીન હશો, થોડું મરચું વધારે પડતું ઉમેરશો, ગરમ મસાલો ઉમેરશો, એટલે તો એટલું મસ્ત શાક લાગશે. તો તમે જરૂર બનાવજો. આમાં હજી વેરાયટી, તમે કાજુ છે, ટુકડા કાજુ, એને ઘીમાં સાતરીને પણ છેલ્લે એડ કરશો તો બહુ મસ્ત લાગશે. ભાખરી, પરાઠા, રોટલા બધા જ સાથે આ શાક સરસ લાગશે. ગેસ બંધ કરી દઈશું હવે. તો તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ જરૂર શેર કરજો અમારી સાથે.